હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ ચેનલ. માય નેમ ઇઝ આદર્શ. આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 1 નો 5મો દાખલો. ગયા વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 નો 3જો અને 4થો દાખલો જોયો હતો. આ વિડીયોની અંદર આપણે 5મો અને 6ઠો દાખલો જોઈશું. તો એની રકમ એમ છે કે બહુપદીના શૂન્યો શોધવાના છે તથા શૂન્યો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો મિત્રો, આપણે કરીએ છીએ કે બે અવયવ પાડવાના અચળ પદના, પરંતુ અહીંયા વચ્ચેનું પદ એક મિસિંગ છે, તો શું કરીશું? તો સૌથી પહેલા તો શૂન્ય શોધવાના છે, તો ટી વર્ગ માઇનસ 15 બરાબર શું લખી નાખીએ આપણે? 0 લખી નાખીએ, બરાબર છે. હવે ટી આપણે શોધવાના છે, તો ટી વર્ગને આપણે એકલા કરીએ તો માઇનસ 15 છે બરાબર ને આ બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો તેથી ટી વર્ગ બરાબર 15, બરાબર છે. હજી ટીને આપણે એકલા કરવાના છે તો બંને બાજુ શું લેવું પડશે? વર્ગમૂળ લેવું પડશે. તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ 15 છે એ કેવા થઈ જશે? પ્લસ ઓર માઇનસ થઈ જશે, કારણ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ ઓર માઇનસ થાય. બંને બાજુ વર્ગમૂળ લઈએ પછી વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જશે તો શું રહેશે? ટી અને પ્લસ અથવા તો માઇનસ વર્ગમૂળની અંદર 15. તો આપણને બે શૂન્યો મળે છે, એક તો પ્લસ વર્ગમૂળ 15 અને બીજું માઇનસ વર્ગમૂળ 15. મિત્રો, આ પ્લસ માઇનસ કેમ થાય છે આપણે જોઈ લઈએ. તો ધારો કે માઇનસ 2 છે એનો વર્ગ કરીએ તો કેટલો થાય? 4 થાય. અને પ્લસ 2 છે એનો વર્ગ કરીએ તો પણ કેટલો થાય? 4 થાય. તો 4નું વર્ગમૂળ કદાચ માઇનસ 2 પણ હોઈ શકે અને 4નું વર્ગમૂળ પ્લસ 2 પણ હોઈ શકે, એટલા માટે આપણે પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. તો તેથી બહુપદીના શૂન્યો કયા કયા થશે? તો વર્ગમૂળ 15 એટલે કે પ્લસ વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 થાય, બરાબર છે. હવે આપણે શોધવાનું છે શૂન્યના સરવાળો અને શૂન્યના ગુણાકાર માટે. તો એના માટે સૌથી પહેલા તો આપણે આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવી નાખીએ. પ્રમાણિત સ્વરૂપ છે ax² વર્ગ વત્તા bx વત્તા c. અહીંયા આપણને ટી વાળું આપેલું છે તો આપણે આમ કહી શકીએ at² વર્ગ વત્તા bt વત્તા c, એના સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. તો વચ્ચે ટી વાળું પદ આપેલું છે નહીં, તો આપણે આને આવી રીતે લખી શકાય કે ટી વર્ગ વત્તા 0t માઇનસ 15, બરાબર છે. બી ટી એવું એ કંઈ પદ હતું નહીં, તો એના જગ્યાએ આપણે શું લઈ લીધું? 0 લઈ લીધું. તો એના ઉપરથી આપણે કહી શકાય કે તેથી એ બરાબર 1, એ એટલે કે ટી વર્ગનો સહગુણક, બી બરાબર 0 એટલે કે ટીનો સહગુણક, અને સી બરાબર 15 નહીં પણ કેવા માઇનસ 15, એના ચશ્મા હંમેશા સાથે રાખવાના. ચાલો હવે પહેલું લઈએ આપણે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો, બે શૂન્ય આપણને મળે છે, પ્લસ વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળમાં 15. તો સૌથી પહેલા લખીએ વર્ગમૂળ 15 પ્લસ વત્તા ઓછા વર્ગમૂળ 15. વત્તે ઓછે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો માઇનસ વર્ગમૂળ 15. વર્ગમૂળ 15 માંથી વર્ગમૂળ 15 બાદ થઈએ તો કેટલા વધે? 0 વધે. ચલો હવે મિત્રો, એક પદ આપણે છોડી દઈએ, એના પછીનો સ્ટેપ ડાયરેક્ટ શું લખીએ? તો શૂન્યનો સરવાળો કેટલો થાય? માઇનસ બી ના છેદમાં એ થાય, કે જ્યાં બી શું છે? તો 0 છે. તો સૌથી પહેલા તો માઇનસની નિશાની એમને રાખી દઈએ, બીની જગ્યાએ મૂકી દઈએ 0, છેદમાં એની જગ્યાએ કેટલા મૂકીએ? 1 મૂકીએ. મિત્રો, આ બંને સ્ટેપ આપણે સરખાવી જોઈએ તો માઇનસ છે 0 સાથે લાગે કે ના લાગે કંઈ ફેર પડે નહીં, કારણ કે 0 ધન પણ નથી અને ઋણ પણ નથી. 0ના છેદમાં 1 જે કાંઈ પણ સંખ્યા હોય 0ના છેદમાં તો એ કેવા થઈ જાય? 0 થઈ જાય. તો 0ના છેદમાં 1 તો એ શું થઈ ગયું? 0. તો આ બંને સ્ટેપ સરખા છે, તેથી આપણો શૂન્યનો સરવાળો આપણે સંબંધ ચકાસી શકાય. હવે આપણે જેમ શૂન્યનો સરવાળો કર્યો છે એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. તો શૂન્યનો ગુણાકાર બરાબર, બે શૂન્ય આપેલા છે આપણને વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળમાં 15, તો એ બેનો આપણે ગુણાકાર કરીએ. વર્ગમૂળ 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળની અંદર 15. તો મિત્રો શું થશે? માઇનસ તો આપણે બહાર કાઢી લઈએ અને વર્ગમૂળ 15 એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે, કારણ કે બે બંને સંખ્યા છે એ કેવી છે? સરખી છે. તો તેથી બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું થઈ જશે? વર્ગ થઈ જશે. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જશે તો શું વધશે? માઇનસ 15, બરાબર છે. વચ્ચેનું એક સ્ટેપ એમને મૂકી દઈએ, એના પછીનું સ્ટેપ શું લખી નાખીએ? શૂન્યોના ગુણાકારનું સૂત્ર સીના છેદમાં એ. સીની કિંમત કેટલી છે મિત્રો? માઇનસ 15 છે, તો લખી નાખીએ માઇનસ 15. છેદમાં એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 1, તો નીચે છેદમાં લખી નાખીએ 1.
તો બંને સ્ટેપ કેવા છે? સરખા છે, માઇનસ પંદર અને માઇનસ પંદરના છેદમાં એક. તો તેથી આપણે શૂન્યના ગુણાકાર સાચો છે એમ કહી શકાય. તો મિત્રો આ થયો ક્વેશ્ચન નંબર એકનો પાંચમો દાખલો. હવે જોઈએ છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની આપણે રકમ જોઈએ તો 3x² - x - 4. તો હવે આપણે જોઈએ તો -4 × 3 એટલે કેટલા થશે? -12 થશે. એના આપણે અવયવ પાડવાના છે કે જેથી સરવાળો કેટલો થાય. એક્સ ની સાથે શું ગુણાયેલું છે? -1 ગુણાયેલ છે. તો આપણે સરવાળો કેટલો કરવાનો છે? 1 કરવાનો છે. તો -12 ના એવા બે અવયવ પાડીએ કે જેથી સરવાળો 1 થાય. તો કયા થશે? 3 × 12 થશે. જો 3 અને 4 એની સરવાળો અથવા તો બાદબાકી કરીએ તો કેટલો આવશે? 1 આવશે. હવે નિશાની મૂકવાની છે તો વચ્ચેના પદની નિશાની કેવી છે? માઇનસ છે. તો મોટાને માઇનસ આપી દેવાના. મોટા કયા છે? 4 છે તો એને માઇનસ આપી દીધા. પાછળની નિશાની જોઈએ તો 3 × 12 તો માઇનસની નિશાની છે. તો માઇનસની નિશાનીનો મતલબ શું થયો? કે બંનેની નિશાની કેવી હશે? એકબીજાથી વિરુદ્ધ હશે. તો આની જો માઇનસ છે તો આની કેવી હશે? પ્લસ હશે. તો હવે આપણે લખીએ કે તેથી 3x² હવે -x નહીં લખી, હવે શું લખીશું? 3x અને -4x. -4 છેલ્લા, એમ નામ બરાબર 0. પહેલા બે પદમાંથી કંઈક કોમન કાઢીશું અને પાછળના બે પદમાંથી કંઈક કોમન કાઢીશું. તો પહેલા બે પદમાંથી શું કોમન નીકળશે? 3 પણ નીકળશે અને x પણ નીકળશે. તો કૌંસમાં શું રહેશે? તો 3 તો નીકળી ગયા છે, x² માંથી એક વખત x નીકળી ગયા છે, તો શું વધશે? x વધશે. વચ્ચે વધતા એમ નામ અને 3x નીકળી ગયા છે તો શું વધશે? 1 વધશે. હવે આ છેલ્લા બે પદમાંથી આપણે કોમન કાઢીએ તો બંનેમાંથી માઇનસની નિશાની કોમન નીકળશે, સાથે સાથે 4 પણ નીકળશે. તો કૌંસમાં શું રહેશે? -4 તો નીકળી ગયા છે તો શું વધશે? x વધશે. માઇનસ નીકળી ગયા છે તો શું વધશે? 1. -4 માંથી -4 નીકળી ગયા, શું વધશે? +1 બરાબર 0 એમના. આપણે જોઈએ તો બંને કૌંસ કેવા છે? સરખા છે. તો અહીંયા સુધીનો આપણો દાખલો સાચો છે. તો બંને કૌંસ જે સરખા છે તો જે કૌંસ સરખા છે એને આપણે એક વખત લખીએ અને જે વધારાનું છે એને બીજા કૌંસમાં લખીએ ગુણાકારમાં. 3x - 4, 3x - 4 બરાબર 0. બંને કૌંસને આપણે જુદા જુદા 0 આપી દઈએ. તો x + 1 બરાબર 0 અને 3x - 4 બરાબર 0. તો એક્સને આપણે એકલો કરીએ તો +1 છે, બરાબર ની આ બાજુ જશે તો કેવા થઈ જશે? -1 થઈ જશે. તો x = -1. આની અંદર આપણે જોઈએ તો -4 છે, બરાબર ની આ બાજુ લઈ જાય તો કેવા થઈ જશે? +4 થઈ જશે. 3 છે, ગુણાકારમાં છે, આ બાજુ હશે તો ભાગાકારની અંદર જતા રહેશે. તો x = 4/3. તો બે શૂન્ય આપણને મળે છે, -1 અને 4/3. તો નીચે આપણે લખી નાખીએ કે તેથી બહુપદીના શૂન્યો -1 અને 4/3 થાય. હવે આપેલી બહુપદી છે એને આપણે ax² અને bx + c સાથે સરખાઈએ. તો 3x² - x - 4 માટે એ બરાબર કેટલા થશે? 3. બી બરાબર કેટલા થશે? -1. અને સી બરાબર કેટલા થશે? અચળ પદ -4. તો સૌથી પહેલા આપણે લખીએ કે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર, પહેલું શૂન્ય કયું છે? -1. બીજું શૂન્ય છે 4/3. તો -1 + 4/3. લસાઅ લઈએ તો 3 × 1 = 3 પણ કેવા? -3. વચ્ચે વત્તા ઉપર 4, છેદમાં આખાના છેદમાં શું આવી જશે? 3 આવી જશે. 4 માંથી 3 જશે તો કેટલા રહેશે? 1 રહેશે, છેદમાં 3 બરાબર. નેક્સ્ટ સ્ટેપ આપણે એમ નામ રાખીએ. એના પછીનું સ્ટેપ આપણે શું લખીશું? શૂન્યનો સરવાળો એટલે કે -b² - a. સૂત્ર ઉપરથી માઇનસ આપણે એમ નામ રાખીએ. બી ની કિંમત આપણે કેટલી લીધી છે? -1 લીધી છે. તો -1 આપણે કૌંસમાં લખીએ, છેદમાં એ બરાબર કેટલા છે? 3 છે. તો નીચે લખી નાખું 3. તો જોઈએ આ બંને સ્ટેપ સરખા છે કે નહીં. તો સરખા છે, -, -, + થઈ જશે. ઉપર 1 નીચે 3, તો બંને સ્ટેપ સરખા છે. તો આપણો દાખલો અહીંયા સુધી સાચો છે. હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર. તો એના પછી લખીએ કે શૂન્યનો ગુણાકાર બરાબર, બે શૂન્યો છે -1 અને 4/3. તો એ આપણે લખીએ બેનો ગુણાકાર, -1 × 4/3. તો 4 × 1 = -4/3. પછીનું સ્ટેપ આપણે એમને એમ રાખીએ અને એના પછીનું સ્ટેપ આપણે લખીએ કે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c/a છે. c ની કિંમત આપણે લીધેલી છે આપણે ઉપર -4 બરાબર છે. તો ઉપર આપણે લખી નાખીએ c ની જગ્યાએ -4/a બરાબર કેટલા આપણે લીધા લે છે? 3. તો -4/3 અને -4/3
બંને સરખા છે તો આપણો દાખલો સાચો છે, તેથી શૂન્યના ગુણાકાર બરાબર સી ના છેદમાં એ સાબિત થાય છે. તો મિત્રો આ થયો દાખલા નંબર 1 નો 6ઠો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરશો, બીજા મિત્રો સાથે શેર કરશો તથા આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીશું સ્વાધ્યાય 2.2 ના ક્વેશ્ચન નંબર 2 સાથે, કે જેના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. થેન્ક યુ.